नमस्कार विद्यार्थी मित्रों, हवे जो छेले आपणे पूरु कर्युं समूह नंबर 16। समूह नंबर 15 पूरो कर्यो, समूह नंबर 16। समूह नंबर 16 માં એ સૌરૂપ પ્રથમ પ્રસ્તાવના એમસીક્યુ માટે રેડી, એમાં કોઈ થિયરીનો પ્રશ્ન ન થાય। સલ્ફર ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ, બરાબર, આ બે સંયોજનો, એ પેલા આગળ ઓક્સિજન અને ઓઝોન, એટલે કુલ ચાર થી એમાં, અને એક સલ્ફરના અપરૂપો, એટલે આટલી વસ્તુ થશે એમાંથી। હવે આગળ વાત કરવી આપણે સમૂહ નંબર 17। રેડી, જો સમૂહ નંબર 17 એટલે એનું નામ થશે હેલોજન। સમૂહ નંબર જે 17 છે એનું શું નામ થાય? હેલોજન। રેડી, સમૂહ નંબર 17 ને આપણે હેલોજન કેવી એમાંથી। હવે જે હેલોજન તત્વો છે એનું જે નામ એ ગ્રીક ભાષા ઉપરથી મળ્યો, હેલો પ્લસ જેનેસ, હેલો પ્લસ જેનેસ, હેલો નો ગ્રીક ભાષામાં હેલો નો અર્થ થાય ક્ષાર, અને જેનેસ નો મતલબ ઉત્પન્ન, તો એનો મતલબ થયો ક્ષાર ઉત્પન્ન કરવા વાળા। રેડી, જે 17મો સમૂહ એ હેલોજન, એનો અર્થ હેલો પ્લસ જેનેસ, હેલોજન્સ, તો હેલો નો અર્થ ગ્રીક ભાષામાં ક્ષાર થાય, અને જેનેસ નો અર્થ ઉત્પન્ન, ઉત્પન્ન કરવું, ટૂંકમાં જેનેસ એટલે ઉત્પન્ન કરવું, તો એનો મતલબ ક્ષાર ઉત્પન્ન કરવા વાળા। હેલોજન નો ગુજરાતીમાં અર્થ એ ક્ષાર ઉત્પન્ન કરવા વાળા। એ ગ્રીક ભાષાના બે શબ્દો છે હેલો પ્લસ જેનેસ, હેલો નો અર્થ થાય ક્ષાર અને જેનેસ નો અર્થ થાય ઉત્પન્ન કરવા વાળા, તો એનો મતલબ હેલોજન એટલે શું? ક્ષાર ઉત્પન્ન કરવા વાળા। પેજ નંબર 197 હું જયારે લેતો જઉં એમાંથી તમે બુક એમાંથી ખુલી રાખો, અન્ડરલાઈન એમાંથી કરતું જવાનું। રેડી, પેજ નંબર 197 ઉપર જો ચોપડી કાઢો, એમાં પેજ નંબર 197 સામૂહિક રીતે હેલોજન તત્વો, હેલો નો અર્થ ગ્રીક ભાષામાં ક્ષાર અને જેનેસ નો અર્થ ઉત્પન્ન કરવું, એટલે કે ક્ષાર ઉત્પન્ન કરવા વાળા, બરાબર। બાકી જે હેલોજન તત્વો છે એ વધુ પ્રતિક્રિયાત્મક, વધુ પ્રતિક્રિયાત્મક અધાતુઓ। રેડી, હેલોજન જે રહ્યા એ વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ। આપણે સમૂહ નંબર 1 અને 2 એસ વિભાગના તત્વો રહ્યા વધારે પ્રતિક્રિયાત્મક છે, બીજા પ્રત્યે પ્રક્રિયા કરવાની એની જે વૃત્તિ ક્ષમતા એ વધારે, તો 17મા સમૂહ વાળા એ વધુ પ્રતિક્રિયાત્મક પણ એ અધાતુ છે। સમૂહ નંબર 1 અને 2 ધાતુ હોય, સમૂહ નંબર 1 લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, એમાં જેટલી સામ્યતા જોવા મળે છે એવી સામ્યતા સમૂહ નંબર 17 ના તત્વોમાં જોવા મળે। ક્યાં તત્વો થાય? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એસ્ટેટાઇન અને ટેનેસિન, આ તત્વોમાં ઘણી બધી વધારે સામ્યતા। આપણે હેલોજન એટલે ચાર તત્વો સામાન્ય લેવી, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તો ઘણું બધું સમાનતાપણું ધરાવે છે। રેડી, આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારેમાં વધારે જો સમાનતાપણું હોય, સરખાપણું, તો હેલોજન તત્વોમાં છે। રેડી, તો પાછું અન્ડરલાઈન આગળ કરજો, હેલોજન તત્વો ઊંચા પ્રતિક્રિયાત્મક અધાતુય તત્વો છે, સમૂહ નંબર 17 ના તત્વો પણ એકબીજા સાથે વધુ સામ્યતા દર્શાવે, સમાનતા, આટલી બધી સમાનતા આવર્ત કોષ્ટકના અન્ય સમૂહના તત્વોમાં જોવા મળતી નથી। રેડી, ચાલો હવે આપણે વાત કરવી તત્વોની। રેડી, હાલો, હેલોજન ની સામાન્ય ઇલેક્ટ્રોન રચના કઈ? સામાન્ય ઇલેક્ટ્રોન રચના સમૂહ નંબર 17 ની તો થશે NS2NP5। રેડી, NS2NP5 એની સામાન્ય ઇલેક્ટ્રોન રચના, તો ધાતુ હોય ફ્લોરિન, બરાબર, બીજું ક્લોરિન,
ત્રીજું બ્રોમિન. કમ્પ્લીટ. ચોથું આયોડિન. પાંચમું એસ્ટેટાઇન. એ ટી. અને છેલ્લું એ ટેનેસિન. ટીએસ. પરમાણ્વીય ક્રમાંકમાં મેં તમને કીધું ખાસ યાદ રાખજો, ફ્લોરિન ક્યાં આવર્તમાં આવે? બીજા આવર્તમાં. ક્લોરિન ત્રીજા આવર્તમાં, બ્રોમિન ચોથા આવર્તમાં, આયોડિન પાંચમા આવર્તમાં, એસ્ટેડાઇન છઠ્ઠા આવર્તમાં અને છેલ્લું ટેનેસિન એ સાતમા આવર્તમાં. તો ફ્લોરિનનો પરમાણ્વીય ક્રમાંક 9, 9 માં ઉમેરવાના 8, કારણ કે બીજા ને ત્રીજા વચ્ચે 8 નો તફાવત, 9 ને 8 17. રેડી? 17 માં ઉમેરવાના 18 એટલે 35. 35 માં ઉમેરવાના 18 એટલે 53. તો આયોડિન 53. 53 માં ઉમેરો 32. 85 તો એસ્ટેડાઇન 85. અને છેલ્લે 85 માં ઉમેરો 32 એટલે 117. તો ટેનેસિન નો પરમાણ્વીય ક્રમાંક 117. આ જે બે તત્વો હોય, એસ્ટેડાઇન અને ટેનેસિન, આ બંને રેડિયો સક્રિય. એસ્ટેડાઇન અને ટેનેસિન એ બે કેવા તત્વો હોય? રેડિયો સક્રિય. તો કુલ આપણે જ્યારે પણ હેલોજન ની વાત કરવી તો એ ચાર તત્વો જ આવશે એમાંથી. આગળ જેટલા પણ ગુણધર્મો બનાવટ તમે જે પણ વસ્તુ સમજો એમાં ચાર નો જ ઉલ્લેખ થશે, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન ને આયોડિન. પણ કુલ સભ્યો એ થશે 6, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન એસ્ટેટાઇન ટેનેસિન અને સોરી સાતમું ટેનેસિન. પણ જ્યારે આપણે હેલોજન વિશે વાત કરવી ત્યારે ચાર જ લખવી એમાં, ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન. કે ઘણી બધી એ સામ્યતા ધરાવે, એના ગુણધર્મો એ ઘણા બધા સમાન જોવા મળે એમાંથી. બરાબર? તો સમૂહ નંબર 17 એટલે હેલોજન. હેલોજન નો અર્થ ગ્રીક ભાષામાં હેલો પ્લસ જેનેસ, હેલો એટલે ક્ષાર, જેનેસ એટલે ઉત્પન્ન કરવું, ક્ષાર ઉત્પન્ન કરવા વાળા વધુ પ્રતિક્રિયાત્મક અધાતુ તત્વો હોય. હેલોજન જે રહ્યા એ વધારે પ્રતિક્રિયાત્મકતા ધરાવતા અધાતુ તત્વો હોય, એની પ્રતિક્રિયાત્મકતા ઘણી બધી વધારે છે અને એમાં જે સમાનતા પણ હોય તત્વોમાં એ ઘણી બધી વધારે. આખા આવર્ત કોષ્ટકમાં આટલી સમાનતા જોવા મળતી નથી. સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે એની NS2NP5. તો આગળ મેં કીધું ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો કઈ રીતે લખવાની? તો ફ્લોરિન બીજા આવર્તમાં છે તો કમ્પ્લીટ થાય પેલા આવર્તનો છેલ્લું ઉમદા વાયુનું તત્વ એટલે હિલિયમ કમ્પ્લીટ. કે આવર્તમાં છે? બીજા આવર્તમાં. તો અહીંયા એની જગ્યાએ બે મૂકી દો, 2s2 2p5. ક્લોરિન ત્રીજા આવર્તમાં, તો બીજા આવર્તનું હેલોજન નું સોરી ઉમદા વાયુનું છેલ્લું તત્વ નિયોન. નિયોન કમ્પ્લીટ. ત્રીજા આવર્તમાં ક્લોરિન આવે તો મૂકો 3s2 3p5. ચોથો આવર્ત, તો ચોથા આવર્તમાં બ્રોમિન છે તો એની ઇલેક્ટ્રોન રચના લખો તો ત્રીજા આવર્તમાં પૂરું થાય આર્ગોનિક. આર્ગોન કમ્પ્લીટ, 18 પૂરા. આર્ગોન એટલે 18. ચોથો આવર્ત એટલે એમાં ડી કક્ષક આવે. ડી પછી ચોથો આવર્ત એટલે અહીંયા 4 મૂકો તો 4s2 4p5. પણ આગળ શું આવે? 3d10. 18, 18 ને 10 28, 28 ને 2 30, 30 ને 5 35. રેડી? આયોડિન પાંચમા આવર્તમાં તો ક્રિપ્ટોન પાંચમો હોય તો અહીંયા મૂકો તો 5s2 5p5. પણ આગળ આવે 4d10. રેડી? એસ્ટેટાઇન છઠ્ઠા આવર્તમાં તો ઝેનોન કમ્પ્લીટ, કારણ કે પાંચમા આવર્તમાં છેલ્લે 18મા સમૂહમાં ઝેનોન હોય. ઝેનોન કમ્પ્લીટ. ઝેનોન પછી છઠ્ઠો આવર્ત છે તો ડી કક્ષક આવે અને એફ કક્ષક આવે. છઠ્ઠો પેલા તો છેલ્લે શું આવે? અહીં 6 મૂકો એટલે 6s2 6p5. તો 6 છે તો ડી કક્ષક હોય 5d, તો 5d10. એફ કક્ષક હોય 4f 4f 14. તો એ થઈ ગઈ એસ્ટેટાઇન ની ઇલેક્ટ્રોન રચના. ટેનેસિન 117 પરમાણ્વીય ક્રમાંક તો છઠ્ઠે પૂરું થાય રેડોન. રેડોન કમ્પ્લીટ.
सातमो आवर्त है तो अहीं सात मूको सेवन एस टू सेवन पी फाइव तो आगे आए सिक्स डी टेन अने फाइव एफ फोर्टीन सक्रिय बनावेल समय घणो बधो ओछो है जेथी एनु रसायण विज्ञान एटलू बधु वधारे मां महत्व टूंकमां पूरेपूरो एमां रसायण विज्ञान एनु प्राप्त थयेलू नथी नेड ए छेले एमांथी तमने आपी दीधुं है बराबर एमां कोई वधारे जरूरियात नहीं थाय कम्प्लीट रेडी हालो हवे वात करवी प्राप्ति स्थान क्यांथी मळी आवे तो पहला बात करी फ्लोरीन रेडी जे हेलोजन तत्व क्यांथी मळी आवे तो एमा बात करी पहला फ्लोरीन हवे आमा बे तत्व फ्लोरीन अने क्लोरीन वधारे प्रमाणमां मळी आवे अने ब्रोमीन अने आयोडीन ओछा प्रमाणमां मळी आवे फ्लोरीन अने क्लोरीन वधु प्रमाणमां मळे अने ब्रोमीन अने आयोडीन अद्राव्य फ्लोराइड संयोजनो तरीके मळी आवे क्या क्या तो पेलो फेसफार CaF2 रेडी बीजो एक क्रायोलाइट Na3AlF6 रेडी फ्लेस्पार CaF2 फ्लोराइड कैल्शियम फ्लोराइड सोडियम एल्युमिनियम फ्लोराइड तेने जो क्रायोलाइट खनिज तरीके नाम Na3AlF6 त्रीजो Ca9PO46 CaF2 फ्लोर एपेटाइट आ फॉस्फरस અને એમાંથી આવી ગયો ફોસ્ફરસ ની ખનિજ છે એપેટાઇટ ખનિજ ખબર છે અહીંયા Cl લખો ક્લોર એપેટાઇટ ફ્લોર એપેટાઇટ હાઇડ્રોક્સી એપેટાઇટ તો એપેટાઇટ ખનિજ Ca9PO46 હવે એમાં તમને એવું લખવું હશે Ca3PO42 પણ આગળ અહીંયા ત્રણ કર નાખ્યા થઈ જાય ને આને એ જ છે Ca9PO46 CaF2 ફ્લોર એપેટાઇટ તો फ्लोरीन जो मळी आवे ए अद्राव्य फ्लोराइड संयोजनो स्वरूपे त्रण फ्लेस्पार CaF2 क्रायोलाइट Na3AlF6 Ca9PO46 CaF2 फ्लोर एपेटाइट रेडी तो पहला अंडरलाइन कर नाखो ए जो पेज नंबर 197 ऊपर प्राप्ति स्थान लिखो एमा अंडरलाइन यथी करजो फ्लोरीन मुख्यत्वे अद्राव्य फ्लोराइड संयोजनो तरीके फ्लोरस्पार CF2 क्रायोलाइट Na3AlF6 અને ફ્લોરએપેટાઇટ Ca3PO42 બનાગળ ત્રણ લખ્યા છે એટલે અહીંયા Ca9PO46 CaF2 રેડી આટલું અંડરલાઇન પછી આગળ એવું લખ્યું અંડરલાઇન કરવાની જરૂર નથી કે થોડી માત્રામાં જમીનમાં નદીના પાણીમાં વનસ્પતિઓમાં તથા પ્રાણીઓના હાડકા અને દાંતમાં રહેલો હોય ફ્લોરિન જે એ થોડી માત્રામાં નદીના પાણીમાં જમીનમાં વનસ્પતિઓમાં અને પ્રાણીઓના હાડકા અને દાંતમાં રહેલો હોય હવે આગળ અંડરલાઈન કરજો સમુદ્રના પાણીમાં સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ સંયોજનો રહેલા હોય પરંતુ મુખ્યત્વે હોય સોડિયમ ક્લોરાઇડ દ્રાવણ વજનથી 2.5% સોડિયમ પોટેશિયમ મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્લોરાઇડ બ્રોમાઇડ અને આયોડાઇડ રેડી ત્રણે ને સમુદ્રના પાણીમાં સમુદ્રના પાણીમાં
क्लोराइड ब्रोमाइड अने आयोडाइड स्वरूप मुख्यत्वे वजन थी 2.5% NaCl अंडरलाइन ये कर नाखजो परंतु मुख्यत्वे सोडियम क्लोराइड द्रावण वजन थी 2.5% होय छे समुद्रनुं पाणी लो क्षार जो ने दरियानुं पाणी होय क्षार वाळुं पाणी माथी तो एमां क्या क्षार होय घणा बधा होय सोडियम पोटेशियम मेग्नेशियम कैल्शियम ना क्लोराइड क्षार होय ब्रोमाइड क्षार होय ने आयोडाइड होय पण एमां मुख्यत्वे सौथी वधारे प्रमाण होय ना वजन थी 2.5% NaCl सोडियम क्लोराइड मीठू एटलुं अंडरलाइन करी नाखो एमांथी समुद्री जीवोना केटलाक स्वरूपो तेमना तंत्रोमां आयोडीन धरावे हवे अंडरलाइन करो जो हवे आगळ करजो अंडरलाइन विविध सामुद्रिक वनस्पतिओ 0.5% सुधी आयोडीन धरावे सामुद्रिक वनस्पतिओ 0.5% आयोडीन धरावे बराबर अने छेलू चिली सोल्ट पीटर 0.2% સુધી એ સોડિયમ આયોડેટ ધરાવે ચિલી સોલ્ટ પીટર એટલે NaNO3 કેટલા ટકા 0.2% સુધી સોડિયમ આયોડેટ 0.2% સુધી क्लोरीन ब्रोमीन अने आयोडीन ए सोडियम पोटेशियम कैल्शियम मैग्नेशियम ना हेलाइड स्वरूपे क्लोराइड ब्रोमाइड अने आयोडाइड स्वरूपे समुद्र ना पानी माथी मळ्या मुख्यत्वे एमां एना वजन थी 2.5% होय NaCl बाजी समुद्र पानी ए बाष्पीभवन थई जाय जे निक्षेप जे मळे ए निक्षेप मां एकानेलाइट स्वरूपे पण होय KCl(MgCl2)6H2O कार्नेलाइट रेडी हवे आयोडीन वात करो तो सामुद्रिक वनस्पतिओमां 0.5% आयोडीन धरावे केटला टका 0.5% अने चिली सोल्ट पीटर NaNO3 सोडियम नाइट्रेट खनिज तरीके चिली सोल्ट पीटर एमां 0.2% सुधी सोडियम आयोडेट धरावे केटला टका 0.2% सोडियम आयोडेट खरबड़ी प्राप्ति स्थानमां तो केटली वस्तु थई हेलोजन कोने कहेवाय सामान्य इलेक्ट्रॉन रचना તત્વોના નામ ચાર યાદ રાખવાના છે તમારે એ તો ખબર જ છે આપણે ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન એની ઇલેક્ટ્રોન રચના અને એના પ્રાપ્તિ સ્થાન રેડી સેકન્ડ જોઈ લો આગળ એમાં ગુણધર્મોમાં જઈએ આપણે તો આમાંથી બધા એમસીક્યુ માટેના જ પ્રશ્નો થશે રેડી જે અન્ડરલાઈન કરાઈ અન્ડરલાઈન ખાલી યાદ રાખવાની એમાં એમસીક્યુ માટે થિયરી માટે પ્રસ્તાવનામાંથી કોઈ પ્રશ્નો નહીં થાય જ્યાંથી સંયોજનોની શરૂઆત થાય બધા થિયરી માટેના પ્રશ્નો થાય પ્રસ્તાવના એટલે એમસીક્યુ માટે થશે એમાંથી
હવે આગળ પેજ નંબર 198 જે ગુણધર્મો આપ્યા રેડી એ ગુણધર્મો કોષ્ટક તો આપણા કામનું કાંઈ નથી એમાં નીચે ઇલેક્ટ્રોનની રચના અને ગુણધર્મો જે આપ્યા ફરીથી આપણે લેવી એ ગુણધર્મો માટે સમૂહમાં સમૂહ નંબર 17 ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન રેડી અથવા એસ્ટેટાઇન પણ આપણે ચાર માટે મેં કીધું એ ભણવી સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા રેડી આ બે ગુણધર્મો શું થાય વધે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વધે ત્રણ આયનીકરણ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા એ ઉપરથી નીચે તરફ જાઓ સમૂહમાં તો આ ત્રણેય ઘટે બરાબર તો એમાં વાત કરવી આપણે વિદ્યુત ઋણતાની રેડી તો સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિન કારણ કે આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે જો વિદ્યુત ઋણતા હોય તો એ 17મા સમૂહની છે આખા આવર્ત કોષ્ટકમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી લો તો સૌથી વધારે 17મા સમૂહની સમૂહની વાત કરું હવે સમૂહની અંદર સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિનની આખા આવર્ત કોષ્ટકની અંદર તો ઉપરથી નીચે જાઓ તો આયનીકરણ એન્થાલ્પી ઘટે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઘટે વિદ્યુત ઋણતા પણ ઘટે જેથી ફ્લોરિનની સૌથી વધારે થઈ પણ પ્રશ્ન એ કે સૌથી વધારે વિદ્યુત ઋણતા ફ્લોરિનની છે છતાં એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય ક્લોરિન કરતા ઓછું હોય કોષ્ટકની અંદર જો તમે 198માં કોષ્ટક આપ્યું હે ને એ કોષ્ટકમાં ગોતો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી પ્રતિ કિલો જુલ પ્રતિ મોલ એવું લખ્યું હશે ગોતો દો મળ્યું મળી હાલો જોવો એમાં ફ્લોરિનની કેટલી છે -333 ક્લોરિનની કેટલી છે -349 પછી બ્રોમિનની -325 પછી ફ્લોરિન કરતા ઘટી તો એનો મતલબ શું થયો કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી તો એનો ક્રમ શું થાય કે ફ્લોરિન કરતા વધારે ક્લોરિનની પછી એના કરતા ઓછી બ્રોમિન એના કરતા ઓછી આયોડિન એના કરતા ઓછી એસ્ટેટાઇન થાય ને તો અપવાદ ક્યાં થયો ફ્લોરિન અને ક્લોરિનમાં કે ફ્લોરિન કરતા ક્લોરિન 16મા સમૂહમાં મેં કીધું હતું કે આગળ સમજાવીશ 11મા માં ત્રીજા ચેપ્ટરમાં તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતામાં અપવાદ આપણે જ્યારે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ગુણધર્મ જોયો હતો તો એમાં બે અપવાદ હતા ઓક્સિજન અને સલ્ફર વચ્ચે અને ફ્લોરિન અને ક્લોરિન વચ્ચે કે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી 16મો સમૂહ લો તો ઓક્સિજન અને સલ્ફર અને 17મો સમૂહ લો તો ફ્લોરિન અને ક્લોરિન ક્રમ પ્રમાણે ઘટવી જોઈએ પરંતુ ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે અને ફ્લોરિન કરતા ક્લોરિનની તો હવે એનું કારણ શું તો દાખલા તરીકે આપણે પેલા ઓક્સિજન લેવી હાલો ઓક્સિજન એટલે પરમાણીય ક્રમાંક 8 ઇલેક્ટ્રોન રચના શું થાય 1s2 2s2 2p4 થઈ ને હાલો તો 2s માં બે ઇલેક્ટ્રોન આ 2p કક્ષક છે 2p કક્ષકની ત્રણ પેટા કક્ષક એમાં 4 1 2 3 અને 4 નીચે સલ્ફર ની વાત કરો સલ્ફર તો નિયોન કમ્પ્લીટ 3s2 3p4 તો 3s કક્ષકમાં કેટલા 2 3p માં કેટલા 4 1 2 3 ચાર હવે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી શું એટલે ઇલેક્ટ્રોન મેળવે તો ઓક્સિજન એક ઇલેક્ટ્રોન મેળવે તો એ કેમાં ઉમેરે એની બાહ્યતમ કક્ષામાં એટલે કેમાં નાખશે 2p માં નાખશે ને ઇલેક્ટ્રોન મેળવે સલ્ફર મેળવે કેમાં ઉમેરશે
એ 3p માં મૂકશે. હવે 2p માં એક ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે શું થાય 2p5, 3p માં એક ઉમેરાય તો 3p4 ની જગ્યાએ થાય 3p5. તો ઇલેક્ટ્રોન ક્યાં મૂકશે? તો આ 2p માં એ જે પાંચમું ઇલેક્ટ્રોન એ અહીંયા મૂકાશે ને, ઓક્સિજન અહીંયા મૂકશે. સલ્ફર એ શું કરશે? 3p માં અહીંયા મૂકશે. હવે જોજો, એક પેટા કક્ષક ની અંદર બે ઇલેક્ટ્રોન હોય. હવે ઇલેક્ટ્રોન નો વીજભાર કેવો હોય? ઋણ. તો આ જે ઇલેક્ટ્રોન પેલા બેઠો હોય ઓક્સિજનમાં, આ જે બેઠો ઇલેક્ટ્રોન એનો વીજભાર કેવો હશે? માઇનસ. જે ઇલેક્ટ્રોન આવે છે એને મૂકે છે એનો વીજભાર કેવો હશે? માઇનસ. તો બે વચ્ચે શું થાય? અપાકર્ષણ. કોની વચ્ચે? ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનો શું થાય? અપાકર્ષણ. બેમાં 2p કક્ષક છે 3p કક્ષક છે, એમાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચે, ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ. રેડી? તો આ શું કરશે? જે પહેલેથી ઇલેક્ટ્રોન અંદર બેઠો હોય, જે ઓલો નવો ઇલેક્ટ્રોન આવ્યો ને, એને ધક્કો મારવા પ્રયત્ન કરશે. કારણ કે બે વચ્ચે શું થાય? અપાકર્ષણ, એટલે દૂર જવા પ્રયત્ન કરે. પરંતુ આ જે 2p કક્ષક છે ને આ 3p કક્ષક છે, તો બંનેમાં જે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું જે અપાકર્ષણ થાય એ સમાન થતું નથી. 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ 3p કક્ષક કરતા વધારે. કઈ કક્ષક કરતા? 3p કક્ષકમાં આ બે વચ્ચે જે અપાકર્ષણ થાય છે એના કરતા આમાં કેવું છે? વધુ અપાકર્ષણ છે. તો મને એ કહો કે આ બે માંથી ઇલેક્ટ્રોન સરળતાથી કેમાં બેસે? વધારે અપાકર્ષણ કરે એમાં સરળતાથી બેસે કે ઓછું અપાકર્ષણ કરે એમાં? તો કે ઓછું. તો કે કેમાં? સલ્ફરમાં. તો સલ્ફરમાં સરળતાથી ઇલેક્ટ્રોન મેળવે. તો જે તત્વ સરળતાથી ઇલેક્ટ્રોન મેળવતો હોય, વધારે ઉર્જાનું ઉત્સર્જન કરે, ઉર્જા વધારે ઉત્સર્જન કરે, તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કેવી હોય? વધારે. કોના કરતા? ઓક્સિજન કરતા સલ્ફરની. કારણ એક જ, માત્ર ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ 2p કક્ષકમાં 3p કરતા વધારે, જેથી સરળતાથી ઇલેક્ટ્રોન દાખલ થાય 3p કક્ષકમાં, જેથી એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ જોવા મળે. આ જ વસ્તુ કેમાં? ફ્લોરિન અને ક્લોરિનમાં. ફ્લોરિન હોય તો એની ઇલેક્ટ્રોન રચના થાય 2s2 2p5 બાહ્યતમ કક્ષાની, આગળ હિલિયમ કમ્પ્લીટ. ક્લોરિનમાં નિયોન કમ્પ્લીટ 3s2 3p5, 2s માં 2 2p માં 5, 1 2 3 4 5, 3s માં 2 3p માં 5, 1 2 3 4 ને 5. હાલો, એક ઇલેક્ટ્રોન મેળવે એટલે કેમાં મેળવ્યા? 2p માં. તો બને 2p6 થાય ને. ફ્લોરિન માઇનસ Cl, એક મેળવ્યો Cl માઇનસ, તો ઉમેરે 3p6, તો આમાં મૂકશે ને. હાલો, ક્લોરિન આમાં મૂકશે, તો આમાં એ જ હતું. એ આ 2p કક્ષકમાં ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ એ 3p કક્ષક કરતા કેવું હોય? વધારે. 3p કક્ષક કરતા 2p માં અપાકર્ષણ વધારે, જેથી ઇલેક્ટ્રોન સરળતાથી કેમાં દાખલ થાય? 3p. 3p એટલે કેમાં? ક્લોરિનમાં. તો એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ફ્લોરિન કરતા કેવી છે? વધારે. જેથી ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે. તો સૌથી વધુ વિદ્યુત ઋણતા પૂછે તો ફ્લોરિન, બરાબર. અને સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી આખા આવર્ત કોષ્ટકમાં તો કોણ આવે? ક્લોરિન. અપવાદ ખબર પડી? તો એ જ વસ્તુ તમને એમાં લખેલી છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનો જે મુદ્દો છે એમાં એ જ વસ્તુ લખેલી છે. રેડી? તો અહીંયા સાઈડમાં જે નીચે ખાલી જગ્યા છે ને, એમાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં નીચે ખાલી જગ્યા છે, એમાં આટલું લખી નાખવાનું કે ઇલેક્ટ્રોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ 2p કક્ષકમાં 3p કરતા વધારે છે, જેથી અવલંબના કોણ કે ફ્લોરિન કરતા ક્લોરિનની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે છે. ઉપર લખજો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, એટલું લખાઈ જાય. પછી અહીંયા લખના કોણ? સૌથી વધુ વિદ્યુત ઋણતા ફ્લોરિન અને સૌથી વધુ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી ક્લોરિન. બાકી તો ગુણધર્મમાં બીજું કોઈ વધારે જરૂરી નથી એમાં. આયનીકરણ એન્થાલ્પી જે છે સામાન્ય 17 માં સમૂહની ઘણી બધી વધારે હોય.
डाबी बाजू थी जमणी बाजू जाओ तो वधे ने, कारण के एने इलेक्ट्रॉन गुमावानो वलण होतुं नथी, सामान्य रीते इलेक्ट्रॉन मेळवे। तो बाकी तो ए क्रम 15માં 16માં લઈ કોઈ જ પ્રમાણે થશે, એમાં ખાસ તમારી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી યાદ રાખવાનું। તો આ વિડિયોમાં શરૂઆતની પ્રસ્તાવનામાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના, હેલોજન કોને કહેવાય, એના તત્વોના નામ, એની ઇલેક્ટ્રોન રચના, એના પ્રાપ્તિ સ્થાન અને ગુણધર્મોમાં આવર્તિતા, પરમાણીય ત્રિજ્યા, અયનીય ત્રિજ્યા, અયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, હાલો અહીંયા સુધી પૂરું થશે એમાંથી। હવે આગળ આવશે એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો। તો એમાં ભૌતિક ગુણધર્મો આપણે જોશું, પછી આગળ રાસાયણિક ગુણધર્મો માં જે પ્રતિક્રિયાત્મકતા છે એ પ્રતિક્રિયાત્મકતા એમાં જોશું। રેડી આગળ, તો અહીંયા સુધી વિદ્યુત ઋણતા સુધી એ કમ્પ્લીટ કરી નાખવાની એમાંથી, બરોબર, આગળના વિડીયોમાં એ આગળનો ટોપિક એમાંથી લેશું, બરાબર, રેડી, તો આટલું એ કમ્પ્લીટ કરી નાખ્યું, ઓકે।